पाठ 10 वलयनी अवकाशी सफर। नमस्कार विद्यार्थी मित्रों, डिजिटल क्लास में आपको हार्दिक स्वागत है। तो आज आपने धोरण 7 विषय गुजराती पाठ नंबर 10 वलयनी अवकाशी सफर पाठ की चर्चा करवानी है। तो सबसे पहला आया लेखक को परिचय मिल लिए, यहां लेखक किशोर अंधारिया, તેમનો જન્મ તારીખ 28/10/1961 માં થયો છે। આ પાઠનો સાહિત્ય પ્રકાર છે વિજ્ઞાન કથા। વિજ્ઞાન દ્વારા જે કથા રચવામાં આવે છે એને આપણે વિજ્ઞાન કથા તરીકે કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે એક વિડિયો જોઈએ। એ વિડિયો આ લેખક પરિચયનો એક સરસ મજાનો વિડિયો છે, એ વિડિયો આપણે જોઈએ। लेखक परिचय। बाळ दोस्तों, वलयनी अवकाशी सफर ए सुंदर मजानी विज्ञान कथा छे। तेना लेखक छे श्री किशोर कन्हैयालाल अंधारिया। तेमनो जन्म भावनगर में थयो हतो। तेमणे हिमखंड नवलकथा, मंगल अमंगल लघु नवल अने वलयनी अवकाशी सफर नामे विज्ञान कथाना पुस्तकों लख्या छे। वलयनी अवकाशी सफर ने गुजरात साहित्य अकादमी नु प्रथम पारितोषिक मळेल छे। तो विद्यार्थी मित्रों, आपे कवि नो परिचय आपे मेळवी लीधो ऊपर पे आपे छताय आपे कवि परिचय नी ऊपर एक आसेली एक झलक मारी दीए। किशोर कन्हैयालाल अंधारिया नो जन्म भावनगर मां थयो हतो। हिमखंड नवलकथा, मंगल अमंगल लघु नवल, वलयनी अवकाश सफर नामी विज्ञान कथाना पुस्तकों आप्या छे। वलयनी अवकाश सफर ने गुजरात साहित्य अकादमी नु प्रथम पारितोषिक पण मळेल छे। वलयनी अवकाश सफर एक रोमांचक विज्ञान कथा छे। विज्ञान कथा नो उद्देश्य भाषाना माध्यम द्वारा बाळकमां वैज्ञानिक दृष्टि केळवानो होय। आ कथामां किशोरो केवी रीते अनुभवनुं ज्ञान कामे लगाड़े छे एनुं सुंदर वर्णन आ पाठमां आपणे जोवा मळे छे। अहीं केटलाक अवकाश विज्ञानने लागता पारिभाषिक शब्दो पण आपणे परिचय मळे छे। तो विद्यार्थी मित्रो, आ पाठनी अंदर के किशोर वयना जे बाळको होय ए बाळको के विज्ञान क्षेत्रनी अंदर के कई पण वस्तुने विज्ञानमां आम कामे कई रीते लगाड़े छे एनी वात આ પાઠની અંદર કરવામાં આવી છે। તો કિશોરની અંદર બુદ્ધિ વિકાસ સારો હોય છે, તો બુદ્ધિ વિકાસ સારો હશે એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે એ તત્પર તૈયાર હોય છે અને જાતે જ એ કાર્યને સિદ્ધ કરતા હોય છે। તો વિજ્ઞાન નું આપણે કામે કઈ લગાડવું, વિજ્ઞાન ક્ષેત્રની અંદર આપણો વિકાસ કઈ રીતે કરવો એ આ કિશોર બાળકોનો અભ્યાસ આ પાઠની અંદર કરવામાં આવ્યો છે। શાળાઓમાં ઉનાળું વેકેશન પડી ગયું હતું। મે મહિનાની કાજળગીરી રાત હતી। વિસ્મય અને વિરાટ અત્યારે વલયની અગાશીમાં હતા। ત્રણેય પાકા ભાઈબંધ હતા, અભ્યાસમાં હોશિયાર હતા, વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો। ત્રણેય ઉનાળાના વેકેશનમાં આજની જેમ જ ઘણીવાર વલયની અગાશીમાં સાથે સૂતા। રાતના લગભગ 12:30 થયા હતા। વલયને ઊંઘ આવતી હતી પણ પેલા બંનેને નહોતી આવતી। તેઓ પથારીમાં પડ્યા પડ્યા વાતો કરી રહ્યા હતા। ત્યાં જ વિસ્મયનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું।
તેણે બંનેને હાથથી ઇશારો કરી ત્યાં જોવા કહ્યું. વલય બોલી ઉઠ્યો, અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? પરંતુ તેઓની દારૂખાનાના રોકેટ હોવા વિશેની માન્યતા ધીરે ધીરે ભાંગવા લાગી. ટપકું મોટું થવા લાગ્યું. જેમ જેમ નજીક આવતું ગયું એમ તેનો રાતારંગનો પ્રકાશ પણ વધુ લાગવા માંડ્યો. એની આસપાસનો આકાશનો વિસ્તાર ઝળહળી ઉઠ્યો. આ ચમકતો પદાર્થ જમીનથી નજીક પહોંચી ગયો. વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં દિવસે તેઓ ક્રિકેટ રમતા. એ લાલ રંગધારી પ્રકાશિત આકાર ધીરે ધીરે આ મેદાન પર ઉતર્યો. જોવાનું એ હતું કે એનો કોઈ અવાજ નહોતો. રાત્રિની નીરવ શાંતિમાં આ વિચિત્ર ઘટના જોઈ તેઓ અચંબામાં પડી ગયા. એનો રાતો પ્રકાશ અગાશીમાં એમના સુધી પહોંચતો હતો. એક અજ્ઞાત ડરથી તેઓ ક્ષણવાર એકબીજા સાથે કંઈ બોલી ન શક્યા. આખરે વિરાટ ધીમા ભયભીત અવાજે બોલ્યો, આ આવું મોટું પ્રકાશિત ઘોડા જેવું શું હશે ને અત્યારે વળી અહીં? વિસ્મયે તેનો હાથ હાથમાં લઈ કહ્યું, ગભરાતો નહીં, મારું અનુમાન છે આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે, આપણા રોકેટ કે સ્પેસ શટલ જેવું, પરંતુ એથી કેટલું ઘણું વધુ આધુનિક. વલય બીજો વિચાર આપ્યો, હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? વિરાટે તેને અટકાવી કહ્યું, એવું તો ન જ કરાય, કારણ મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા. બીજું, એ ડરના માર્યા આપણને પણ કંઈ કરતા અટકાવશે. એકબીજાના હાથ પકડી તેઓ અગાશી પરથી બહારના દાદરથી નીચે ઉતર્યા. ત્રણેયના મનમાં થોડો ભય હતો અને સાથે ઘણી બધી જિજ્ઞાસા પણ. ધીમા પણ મક્કમ પગલે એ આગળ ચાલ્યા. રાતા રંગથી જડાહળા આ રચના પાસે પહોંચ્યા ને ધ્યાનથી જોયું. તેનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. આસપાસ ન વર્ણવી શકાય તેવી વિચિત્ર વાસ આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું, તેથી તેઓએ એની ફરતે ચક્કર મારી નિરીક્ષણ કર્યું. ક્યાંય દરવાજો કે બારી જેવું નજરે નહોતું પડતું, જાણે એક અખંડ રચના. અચાનક ભર ઉનાળાની રાત્રિએ રૂમમાં એસી ફૂલ કરી નાખ્યું હોય એવી કડકડાતી ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો ને અંડાકાર યાનમાં કંઈ ફેરફાર થયો. કમળની પાંદડીઓની જેમ ચારેય દિશામાં ખુલી ગયું. હજુ એ કંઈક વિચારે તે પહેલા બીજે જ ક્ષણે એ કોઈપણ જાતના અવાજ વગર બંધ થઈ ગયું. નવાઈની વાત એ હતી, હવે તેઓ એની અંદર હતા. અંદર પણ રાતો પ્રકાશને આ ઠંડી. ત્રણેયનો ફફડાટ વધી ગયો. એક થડકારો અનુભવાયો. તેમણે એકબીજા સામે જોયું. મનોમન સમજી ગયા કે હવે આ યાને જમીન પરથી ઉચકાઈને પોતાનો પ્રવાસ ચાલુ કર્યો છે. પોતાનું ઘર, પોતાનું ગામ, પોતાનું રાજ્ય, દેશ, ખંડ અને પૃથ્વી સગડાથી તેઓ દૂર જઈ રહ્યા હતા. થોડો વાઇબ્રેશન સિવાય કશો અવાજ નહોતો. બહાર કંઈ જોઈ શકાય એવી વ્યવસ્થા નહોતી. હતી જાણે લાલ અંડાકાર જેલ. ત્રણેય એટલું તો સમજી ગયા હતા કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયં સંચાલિત યાન છે અને તેઓ હવે એમના કેદી છે. કોણ જાણે કેટલા કલાકો વીત્યા હશે અહીં પહોંચવામાં. કઈ આ જગ્યા હશે? કયો ગ્રહ ને કઈ દુનિયા હશે? પેલા યાનમાં કોઈ નહોતું એટલે કદાચ રિમોટ સંચાલિત હોય, પરંતુ હવે અહીં કોઈક જોવા મળવું જોઈએ ને. યાન દ્વારા તેઓ આ વિચિત્ર દુનિયામાં પહોંચી ગયા હતા. અહીં પણ આછા કે ઘેરા લાલ રંગનું સામ્રાજ્ય લાગતું હતું. ઠંડી પણ ખૂબ હતી.
થોડી વાર પછી સામેના ષટકોણાકાર જેવા દરવાજામાંથી એક વિચિત્ર આકૃતિ બહાર આવી. એ ત્રણેય પ્રથમ પૃથ્વીવાસી હતા જે અત્યારે પરગ્રહી જીવને જોઈ રહ્યા હતા. વિરાટને યાદ આવ્યું, આ જ ઈટી એટલે કે એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ. એનું શરીર રાખોડી રંગના રબરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. નાક કાન જેવી રચના કળાતી નહોતી. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. પક્ષીની જેમ તેની ઉપર પાપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી બે ત્રણ રચના લગાડેલી હતી. એટલી વારમાં એ વિચિત્ર જીવ તેઓની સાવ નજીક આવી ગયો. તેણે વારાફરથી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના વિચિત્ર લાંબા આંગળાઓ પર પુશ બટન જેવી સ્વીચો જડાયેલી હતી. કદાચ એમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત જ ત્રણેય ખેંચાતા ખેંચાતા એની પાછળ ચાલવા લાગ્યા. તેઓ કેટલાક ષટકોણાકાર બાંધકામો વટાવી એક ઘણા મોટા ષટકોણ હોલમાં પ્રવેશ્યા. પેલા વિચિત્ર જીવ જેવા અહીં કેટલાય રાખોડિયા રંગના જીવો હતા, જાણે ભેદી ભૂતાવળની દુનિયા. હોલના પાંચ ખૂણામાં એ બધાની વિચિત્ર બેઠક હતી. છઠ્ઠા ખૂણામાં આવો જ એક જીવ હતો જેની બેઠક વિશેષ ઊંચી હતી, જેની સામે ડેશબોર્ડ હતું અને તેની પર કેટલીય બટન સ્વીચો હતી. તેના માથા પર બીજા જીવો કરતા વધારે સંખ્યામાં એરિયલના સળિયા હતા. વિસ્મય, વલય, વિરાટ ત્રણેયને તેની પાસે લઈ જવામાં આવ્યા. તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. હવે શું થશે? તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે અહીંયા રાખશે? ની અટકળો કરતા આ ઠંડા રતાશ પડતા પરિસરમાં ત્રણેયના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. બોસ લાગતા પરગ્રહીએ તેઓની તરફ નજર માંડી અને પિયાનો વગાડતો હોય એમ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવવા માંડી. જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એમ લાગ્યું. પૃથ્વીવાસીઓ, અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે યાન મોકલ્યું હતું તેમાં તમે ઝડપાઈ ગયા. ફરી પાછી પેલાએ આંગળીઓ ફેરવી. વિસ્મય અને વલય સમજી ગયા, આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષિયાનું કામ કરતી હતી અને તેની ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી સંભળાવતી હતી. આગળ સંભળાયું. તમે અત્યારે સૂર્યમાળાનો છઠ્ઠા ગ્રહ, શનિના ઉપગ્રહો પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો. અહીં માત્ર મારું સામ્રાજ્ય ચાલે છે. તમારા કરતા અમારી આ નાનકડી દુનિયા ઘણી આગળ છે. વલયને વિચાર આવ્યો. તે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો, પણ અહીં માત્ર રાતો પ્રકાશ છે, એમ કેમ છે? શનિના ગ્રહ પડતા વલયો છે એ તો તમે પૃથ્વીવાસી જાણતા જ હશો. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વગ્નિભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે. અમારે મન તો આ જ પ્રકાશ, બીજો પ્રકાશ ક્યારેય જોયો નથી અને અમે તેને સહી શકીએ કે કેમ એ પણ ખબર નથી. બીજી વાત, તમને અને તમારા જેવા બીજા માનવોના અપહરણ કરી અમે તમારા ગ્રહ પર એ જાસા ચિઠ્ઠી મોકલવા માંગીએ છીએ કે આખી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો
અમારું એ મુખ્ય બળતણ છે અને અહીંની જમીનમાંથી તે મળતું નથી. ધારો કે એમ ન કરવામાં આવે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતનું નિકંદન કાઢી નાખીશું. ત્રણેય ફફડી ઉઠ્યા. વલયે ઈશારો કરી વિસ્મય અને વિરાટને વધુ નજીક બોલાવ્યા ને પછી કાનમાં કહ્યું. બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો. વલય અગાશીમાં રાત્રે સૂતી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો. એ બેટરી યાનમાં જતી વખતે માંડ માંડ પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી. તરત તેણે એ કાઢી અને ઓન કરી. તેનો સફેદ પ્રકાશિત શેરડો પેલા બોસ પર નાખ્યો. તેના માટે લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકે તેમ નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર થઈ. તેનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતારંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તરત એને આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. હવે ત્રણેયના જીવમાં જીવ આવ્યો. ત્યાં સુધીમાં વિચિત્ર જીવોમાં મોટી ભાગદોડ મચી ગઈ. બોસના તો ત્યાં જ રામ રમી ગયા. ક્ષણવારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. ખૂબ જ ભયભીત થયેલા ઉપગ્રહવાસીઓએ તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે એ માટે પ્રોગ્રામ્ડ કરી દીધું. ત્રણેય લાલ રંગી આ દુનિયાને અલવિદા કરી. વલયે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને અગાશીમાં સૂતેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. ઊઠને, જો કેટલો દિવસ ચડી ગયો. તારા બે ભાઈબંધ ક્યારના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા ને આમ બેબાકડો થઈ બેટરીને હાથમાં લઈ શું કરે છે? કોઈ સપનું તો નથી જોયું ને? ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આપેલા વાક્યો વાંચો. પહેલું સુખ તે જાતે ન રહ્યા. દસમા વિદ્યાર્થી તરીકે શિક્ષકે એને ઇન્સ્પેક્ટર આગળ ઊભો કર્યો. રમેશ બીજા નંબરે પાસ થયો. દોડ સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો. અહીં આપવામાં આવેલા વાક્યોમાં પહેલું, દસમા, બીજા અને ત્રીજા એ વિશેષણ ક્રમ દર્શાવે છે, એટલે કે ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠનો વિડીયો જોયો, તમને સરસ મજાની મજા આવી હશે કે ચંદ્ર ઉપરની પ્રકાશનો લાલ પ્રકાશ નીચે પડે છે અને આ બાળકો જોઈ અને આ ગભરાઈ જાય છે અને એને જોવાનો પ્રયત્ન કરે છે કે આ શું છે ને એ કેવી રીતે આ પડે છે. લાલ રંગનું એક અવકાશ નીચે ઉતરે છે ત્યારે જોવાનો પ્રયત્ન કરે છે. આ બધું આપણે વિડીયોમાં જોયું, પણ છતાં આપણે આ પાઠની વિસ્તૃત માહિતી આપણે મેળવીએ. બંને જાગતા હતા અને બંને
ની વાતો કરી રહ્યા હતા. ત્યાં કૃષ્ણનું ધ્યાન આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકા તરફ ગયું જે નીચેની તરફ આવી રહ્યું હતું. ત્યાં કૃષ્ણનું ધ્યાન એક આકાશમાં જાય છે અને એક લાલ ટપકા જેવો એક પ્રકાશિત કે નીચે આવતા આવી રહ્યું હોય તેવું લાગતું હતું. તેને બંનેને હાથે ઇશારો કરીને ત્યાં જોવા કહ્યું. ભલે પડ્યું છું, અરે આ વગર દિવાળી રોકેટ કોણે પડ્યું હોય? આસપાસની ન વર્ણન શકાય ન કહી શકાય એવી વિચિત્ર પ્રકારની વાસ
આવતી હતી. એટલામાં કોઈ જોવા ન મળ્યું. તેથી તેઓએ એની તરફ ફરતે ચક્રવાળ વિશેષણ કર્યું. એટલામાં કોઈ જોવા ન મળ્યું. તેઓએ એને ફરતે આમ ચક્કર મારી નિરીક્ષણ કરી તપાસ કરે છે. ક્યાંય દરવાજાની બારી જો નજર પડતું ન હતું. ક્યાં દરવાજો બારી જો ક્યાંય એવા અવકાશયામાં કે નજર પડતું ન હતું. જાણે અખંડ રચના, દરેક અખંડ એવી રચના હતી. અચાનક ભરકડાની રાત્રિ રૂમમાં કેસી ફૂલ કરી નાખી હોય કડકડા અને ભરી ઠંડીનો અનુભવ થવા લાગ્યો. અચાનક ભરકડાની આ રાત્રિએ રૂમમાં આપણે ફૂલ કેસી કરીને બેસી રહ્યા હોય અને ઠંડી આપી હોય છે, ઠંડી હવા અહીંયા ઠંડીનો અનુભવ થવા લાગ્યો. ને અંડાકાર જ્ઞાનમાં કંઈ ફેરફાર થયો. અને અંડાકાર, અંડાકાર એટલે કે ઈંડા જેવો આકાર, ઈંડા જેવો લંબગોળ હોય એટલે ઈંડા જેવો આકાર હતો. અને એમાં કેવા કંઈક થોડો ફેરફાર જોવા મળ્યો. કમરની પાંદડીઓ જેમ ચારે દિશામાં ખુલી ગઈ. કમરની પાંદડીઓ જેમ એ ચારે દિશામાં ખુલી જાય છે. નવાની વાત એ હતી, હવે તેઓ નવાની વાત એ હતી, બીજી ચરણ એટલે કોઈ પણ જાણતા અવાજ પર બંધ થઈ ગયું. જોઈ રહ્યા
વિરાટની યાદ આવી છે. આ પૃથ્વી એટલે એક્સ્ટ્રા ટેરેસ્ટર, એક્સ્ટ્રા ટેરેસ્ટર એટલે પૃથ્વી પર ઉપર ન રહેતું, અહીંયા ઉપર જોવા છે. એમ સદી રામચંદ્રના રંગોમાંથી બનેલું હોય તેવું નરમ ઓછું લાગતું હોય, સરસ એટલે રાખોડ જેમાંથી રબરમાંથી બનાવેલું હોય એવું ઓછું નરમ ઓછું લાગતું હોય. રાખોડ ગામના માતા પર કેરિયર જેવી બે ત્રણ રચના લગાવી હતી. કેરિયર જેવી એ બે ત્રણ રચના દેખાતી હતી. કેટલી વાર તે વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો, કેટલી વાર તે વિચિત્ર જીવ તેની સાવ નજીક આવી ગયો. ત્યારે વારાપતિ પ્રવીણના હાથ પોતાના હાથ પર સ્પર્શ કર્યો. તેને વારાપતિ આ પ્રવીણના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કરે છે, અડે છે. ત્યારે હાથના વિચિત્ર લાંબા આંગળા પર પુષ્પને જેવી સિંહો જડાયેલી હતી. ત્યાં હાથના વિચિત્ર લાંબા આંગળાની અંદર પુષ્પને પુષ્પને એટલે દબાવી શકાય એવું બટન, એવું બટન હતું અને તેના પર સિંહો ચોટાડેલી હતી. કદાચ તેમાંથી કોઈ એવો પ્રવાહ તેઓના શરીરમાં વહ્યો કે તરત તેમને થતાના થતાના તેની પાસે ચાલવા લાગ્યું. કદાચ તેમાંથી કોઈ એવો પ્રવાહ નીકળતો હોય રાખોડિયા રંગના છઠ્ઠા ક્રમમાં આવો એક જીવ હતો અને તેની પર કેટલીક બટન સ્વીચો હતી. તેના માતા પર બીજા જીવ કરતા વધારે સંખ્યામાં એલિયનના સંગ્રહ હતા. એક ઘેટ તો ઘેટ હતો નું સ્થાન ખૂબ ઊંચું હતું અને માતા પર એલિયન જેવા સંજ્ઞા ખૂબ વધારે સંખ્યામાં જોવા મળતા હતા. વિસ્મય વલય વિરાટ ત્રણેને તેની પાસે લઈ જવા માટે ત્રણેને હેડ પાસે તે લઈ જવા માટે તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બોસ હોવો જોઈએ. તો સમજી ગયા કે આ જીવ આ બધા જ કુતરો છે, એ બધાનો બોસ લીડર હોવો જોઈએ. હવે શું થશે? બધા વિચાર કરી જાય હવે આપણું શું થશે. તેઓને મારી નાખશે કે ગુલામ તરીકે હેરા છે, તેઓને મારી નાખશે કે આ ગુલામ તરીકે હેરા નાખશે. કે મેં અંતર કરતા કરતા ઠંડા કરતા કરતા પરિસરમાં પ્રેરણા શરૂઆતથી ભયનું લખ લખ પસાર થઈ ગયું. આમ ડરવા લાગ્યા આંગળીઓ ફેરવા માંડી જેવી આંગળી અટકી કે એ કંટ્રોલ બોડી સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજમાં અવાજ આવ્યો. જેવી આંગળીઓ અટકી તરત જ એ કંટ્રોલ બોડી સ્પીકર જેવી એ રચનામાંથી અંગ્રેજમાં આમ અવાજ આવ્યો. અલબત્ત એ અવાજ યાંત્રિક હોય એવું લાગ્યું, પૃથ્વીવાસીઓ અમારે તમારું અપહરણ કરવું પડ્યું છે. અમે અહીંથી પૃથ્વી પર જે ત્યાં ધંધો હતું એમાં તમે ઝડપાઈ ગયા. અમે અહીંથી એ પૃથ્વી ઉપર જે ત્યાં મોકલ્યું હતું એમાં તમે ત્રણે મિત્રો ઝડપાઈ ગયા છો. ફરી પાછા આંગળીઓ ફેરી ફરી પાછો બોસ એ આંગળીઓ ફેરવે છે અને
વિસ્મય એનો વળે સમજી ગયા વિસ્મય એનો વળે સમસ્યા વિદ્યાર્થી હતા તરત એ સમજી ગયા આ એક એવી યાંત્રિક રચના લાગતી હતી જે દુભાષણ કામ કરતી હતી આ ત્યાં ભાષાનું મગજમાં રૂપાંતર કરી સંભળાતી હતી આ એક દુભાષ્ય દુભાષ્ય એટલે કે બે ભાષામાં વાત કરી શકે એવું કે અંગ્રેજી ભાષા તો ગુજરાતી થઈ જતું હોય એવું કે દુભાષ્ય કામ કરતી હતી શું ભાષાનું અંગ્રેજીમાં રૂપાંતર કરી આ સંભળાતી હતી આગળ સંભળાવું તમે અત્યારે સૂર્યમાળાના સત્તા ગ્રહ સમયના ઉપગ્રહ પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો આગળ પાછું જો વાક્ય એને સાંભળવા મળે તમે અત્યારે સૂર્યમાળાના સત્તા ગ્રહ સમયના ઉપગ્રહ પૈકીના ટિટાન નામના ચંદ્ર પર છો અહીં માત્ર મારું સાંભળે જાય છે અહીં ફક્ત મારું જ એ બોસ ઉઠે છે અહીં ફક્ત મારું જ સાંભળે જાય ચાલે છે તમારા કરતા અમારી આ નાની દુનિયા ઘણી આગળ છે તમારા કરતા આ અમારી આ નાની જે દુનિયા છે એ ઘણી આગળ છે વળે એ વિચાર આવ્યો કે મનમાં અંગ્રેજીમાં વાક્ય ગોઠવી પછી બોલ્યો પણ અહીં માત્ર ધાતુ પ્રકાશ છે એ કેમ છે કે વળે એ વિચાર આવે છે મનમાં પણ એક અંગ્રેજી વાક્ય ગોઠવી પછી બોલે છે કે અહીં માત્ર ધાતુ પ્રકાશ છે એવું કેમ છે થોડું વારમાં તેમાંથી વિચિત્ર યાંત્રિક અવાજ આવે ગુરુદ્વારે પાછળ મારી વિચિત્ર યાંત્રિક અવાજ આવે છે પછી બોસનો ઉત્તર સંભળાય છે બોસનો જવાબ સંભળાય છે શનિના ગ્રહ ભરતા વળ્યો છે તે તો તમે પૃથ્વીવાસીને જાણતા હશો શનિના ગ્રહ ભરતા જે વળ્યો છે એટલે તમે પૃથ્વી પર રહેનારા જે મનુષ્ય છો એટલે બધું જાણતા હશો એમાં બે વળ્યોમાં સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે અમારી આ દુનિયા પર આવે છે એમાંથી બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામે એવી રીતે અમારી આ દુનિયાની અંદર આવે છે તે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ અહીં પહોંચે છે બીજા કોઈ પ્રકારના રંગો પહોંચતા નથી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમે આપી દીધું જાસા ચિઠ્ઠી જાસા ચિઠ્ઠી એટલે જાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી કે અમે પૃથ્વી પર એવું એક ચિઠ્ઠી લખીને મોકલીએ છીએ કે તમારી પૃથ્વી પર જેટલો યુરેનિયમ ધાતુનો જથ્થો છે એ અમને આપી દો અમારું મુખ્ય બળતણ છે અમારું શું છે મુખ્ય બળતણ છે કોણ કહે છે બોસ કહે છે અને અહીંની જમીનમાંથી તે ભરપૂર નથી અને અહીં અમારી આ જમીનમાંથી એ યુરેનિયમ ધાતુ મળતું નથી એટલા માટે ધાતુ જરૂર છે ધારો કે ત્યાં ન કરવામાં આવે તો વિરાટ પ્રશ્ન કરી વિરાટ પ્રશ્ન કરે છે ધારો કે એમ ન કરવામાં આવે તો અમે પૃથ્વી પરની સમગ્ર માનવ જાતનું નિકંદન કાઢી નાખશે પૃથ્વી પર જેટલા જે માનવીઓ રહે છે બધાને અમે મારી નાખશું બધાનું નિકંદન કાઢી નાખશું બધાને મારી નાખશું કે ત્રણે પકડી ઉઠે પાછા ત્રણે મિત્રો આમ પકડી જાય છે ડરી જાય છે વોલે ઈશાર પર વિષ્ણુ અને વિરાટ ને વધુ નજીક બોલાવ્યા પછી કાનમાં કહ્યું વોલે ઈશાર પર વિષ્ણુ અને વિરાટ ને બે બોલા નજીક બોલાવે છે અને કાનમાં કહ્યું બંનેને તેનો આઈડિયા ખૂબ ગમી ગયો કે વોલે આઈડિયો વિચાર મનમાં આવે છે અને વિચાર પ્રગટ કરે છે આઈડિયા કે ખૂબ ગમી ગયો વળે એકાશીમાં રાતે સુધી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ રાખતો હતો વળે એકાશીમાં રાતે સુધી વખતે હંમેશા પોતાની પાસે ટોર્ચ બતી બતી રાખતો હતો એ બેક્ટેરિયામાં જતી વખતે માન માન પોતાના ખિસ્સામાં સંતાડી રાખી હતી એ બેક્ટેરિયામાં જતી વખતે માન માન પોતાના ખિસ્સાની અંદર રજવામાં સંતાડી રાખી હતી તરત એ કાઢ્યાની યોગ કોણ કરે તરત એ કાઢે છે અને કોણ કોણ એટલે ચાલો તરત એ બધી ચાલુ કરે છે ત્યારે સફેદ પ્રકાશ સેલો પેલા બોસ પર નાખે તો સફેદ પ્રકાશ સેલો લાઈટ એ બોસ પર નાખે છે
તેના માટે લાલ રંગ સિવાય તેનો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હોય. તેના પર લાલ રંગ સિવાય કોઈ તરંગનો પ્રકાશ સહન થઈ શકે તેમ ન હોય. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર છે. એક સામાન્ય ટોર્ચ બતી અહીં શક્તિશાળી શસ્ત્ર પુરવાર છે. તેઓ રબરીઓ રાખોને જે આ રાડા રંગમાં રંગના પ્રકાશમાં વિકાસ પામ્યો હોય તેઓ રબરીઓ રાખોને જે આ રાતા રંગના પ્રકાશમાં તરત વિકાસ પામ્યો હતો. તરત એ આ સફેદ પ્રકાશથી બળતરા થવા લાગી. પ્રત્યે આ સફેદ પ્રકાશથી બળત શરીરમાં બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજો આવવા લાગ્યા. એના દેહમાંથી શરીરમાંથી એવા યાંત્રિક અવાજો આવવા લાગ્યા અને એનું રબરયુક્ત પોતું શરીર પકડવા લાગ્યું. રબરયુક્ત પોતું શરીર એ પકડવા લાગે છે. હવે પ્રાણીના જીવો જીવ આવી ગયો. અગ્રણી મિત્રો આમ આઈડિયો કર્યો કે પ્રાણીના હિંમત આવી ગઈ છે એની સામે લડવાની, હવે બચી જશે. ત્યાં સુધીમાં વિચિત્ર જીવમાં મોટી ભાગદોડ મચી ગઈ. ત્યાં વિચિત્ર જીવમાં બધા ભાગદોડ કરવા લાગ્યા. બોસમાં તો ત્યાં રામ રમી ગયા. બોસ તો ત્યાં મૃત્યુ થઈ ગયું. ક્ષણ વારમાં બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી ગઈ. થોડી વારમાં આ બધી બાજી આ ત્રણેય મિત્રોના હાથમાં આવી જાય છે. તેમણે અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડના માધ્યમ વડે તે જીવોને ધમકી આપી અને પોતાને તાત્કાલિક પૃથ્વી પર પાછા જવા માટે યાનની વ્યવસ્થા કરવા કહ્યું. પાછા એ અંગ્રેજીમાં કંટ્રોલ બોર્ડને એ માધ્યમ વડે આ બધા જીવોને ધમકી આપે છે. તરત જ પાછા તત્કાલિક તરત જ પૃથ્વી પર પાછા જવા માટે આ યાનને વ્યવસ્થા કરવાનું કહે છે. ખૂબ જ ભયભીત થયેલા આ ઉગ્રવાસીઓને તરત જ તેમને યાનમાં બેસાડી દીધા. ઉડાન જાય ભયભીત થઈ ગયા હતા. તરત જ ઉગ્રવાસીએ તરત જ તેમને યાનમાં બેસાડી દીધા અને યાન પૃથ્વી સુધી પહોંચે તે માટે એક પ્રોગ્રામ કરી દીધો કે યાન પૃથ્વી સુધી પહોંચે તે માટેનો બધો પ્લાન તેમને કરી નાખ્યો. ત્રણેય લાલ રંગની આ દુનિયાને અલવિદા કરી. ત્રણેય આ લાલ રંગની દુનિયાને અલવિદા કરી. વડે પોતાની બેટરી ફરી હાથમાં લીધી અને પછી વડે પછી બેટરી હાથમાં લીધી અને પાછા એ યાનને પછી જે જીવ પાછા આવેલા બધા જીવનો એ ત્યાં નાશ કરી નાખે છે. અગાશીમાં સુધેલા વલયને એના મમ્મી ઢંઢોળતા હતા. અગાશીમાં સુધેલા વલયને મમ્મી ઢંઢોળતા એટલે ગોતું ગોતી ગયા હતા કે અમારો વલય ક્યાં ગયો હશે. ઉઠને તો કેટલો દિવસ ચડી ગયો. ઉઠને તો કેટલો દિવસ આમ ચડી ગયો. ત્યાં બે ભાઈ બહેન ક્યાંના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા. ત્યાં બે ભાઈ બહેન ક્યાંના ઉઠીને એના ઘરે ચાલ્યા ગયા. આમ બે બાપો બેટરીને હાથમાં લઈ શું કરે છે કોઈ સપનું તો નથી જોયું ને. બેટરીને હાથમાં લઈ પાછો એમ લાગ કરવા માંડે છે. એને કોઈ આવું સપનું તો નથી જોયું ને એમ આ વિજય મિત્રો આજે કિશોરભાઈના જે આ બાળકો હતા એને કહા કે બેટરી એમનો જીવ બચી ગયો છે. તો જો એક લાલ પ્રકાશથી જે બોસ કામ કરતો હતો બીજા કોઈ તરફ મુકાય કોઈ પ્રકાશે એને સહન થઈ શકે તેમ ન હતું. અને આ બેટરી ચાલુ કરી અને બધાનો જીવ નાશ કરી નાખે છે. તો આમ એક આ વિજ્ઞાન કથા છે. તો વિજ્ઞાન ક્ષેત્રની અંદર પણ આવા અનેક પ્રકારના પ્રયોગો કરીએ છીએ અને આપણે કરતા રહીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ આપણે પૂરો કરીએ છીએ અને હવે આપણે જોઈએ એક સ્વાધ્યાયનો વિડીયો. તો ચાલો શીખીએ પાઠ 10 વલયની અવકાશી સફર અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ. સૌપ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. સવાલ નંબર 1. વલયની અવકાશી સફર પાઠમાંનો મિત્રોનો અનુભવ કયા માસનો હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક એપ્રિલ, ખ જૂન, ગ મે અને ઘ જુલાઈ. તેના જવાબમાં આપણે લખીશું ગ મે માસનો હતો. સવાલ નંબર 2. રાતા રંગથી જળાહળા રચનાનો આકાર કેવો હતો? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક સમચોરસ, ખ લંબચોરસ, ગ ગોળ અને ઘ લંબગોળ. તેના જવાબમાં આપણે લખીશું ઘ લંબગોળ આકાર હતો. સવાલ નંબર 3. ત્રણેય મિત્રો કયા ગ્રહ ઉપર હતા? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક ચંદ્ર, ખ સૂર્ય,
ગ ટીટાન અને ઘ વલય. તેના જવાબમાં આપણે લખીશું ગ ટીટાન ગ્રહ ઉપર હતા. સવાલ નંબર 4, પૃથ્વી ઉપર કઈ ધાતુ મેળવવા પરગ્રહવાસીઓ જાસા ચિઠ્ઠી મોકલવાના હતા? તેના જવાબ માટે 4 ઓપ્શન આપેલા છે. ક પેટ્રોલિયમ માટે, ખ યુરેનિયમ માટે, ગ ચાંદી માટે અને ઘ સોના માટે. તેના જવાબમાં આપણે લખીશું ખ યુરેનિયમ માટે મોકલવાના હતા. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. સવાલ નંબર 1, ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં કોણ કોણ સૂતા હતા? તેના જવાબમાં આપણે લખીશું ઉનાળાના વેકેશનમાં વલયની અગાશીમાં વલય અને એના બે ભાઈબંધ વિસ્મય અને વિરાટ સૂતા હતા. સવાલ નંબર 2, વિસ્મયે અંધારા આકાશમાં શું જોયું? તેના જવાબમાં આપણે લખીશું વિસ્મયે અંધારા આકાશમાં પ્રકાશિત એક લાલ ટપકાને નીચેની તરફ આવતું જોયું. સવાલ નંબર 3, વિસ્મય, વિરાટ અને વલયમાં કઈ સમાન બાબતો હતી? તેના જવાબમાં આપણે લખીશું વિસ્મય, વિરાટ અને વલયમાં એ સમાન બાબતો હતી કે તેઓ અભ્યાસમાં હોશિયાર હતા અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ હતો. સવાલ નંબર 4, વિરાટનો હાથ પકડીને વિસ્મયે શું કહ્યું? તેના જવાબમાં આપણે લખીશું વિરાટનો હાથ પકડીને વિસ્મયે પોતાનું અનુમાન જણાવતા કહ્યું કે આ પ્રકાશિત ગોળો એ સ્પેસ શટલ જેવું બીજા ગ્રહનું અતિ આધુનિક યાન હોવું જોઈએ. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. સવાલ નંબર 1, પરગ્રહનું યાન કેવું લાગતું હતું? વર્ણન કરો. તેના જવાબમાં આપણે લખીશું પરગ્રહનું યાન રાતા રંગથી ઝળહળતું હતું. એનો આકાર લંબગોળ ઈંડા જેવો હતો. એની આસપાસ અવર્ણનીય વિચિત્ર વાસ આવતી હતી. તેને ક્યાંય દરવાજો કે બારી નહોતા. કમળની પાંદડીઓની જેમ તે અવાજ કર્યા વિના ખુલતું હતું ને બંધ થઈ જતું હતું. સવાલ નંબર 2, પરગ્રહવાસીનું શરીર કેવું લાગતું હતું? તેના જવાબમાં આપણે લખીશું પરગ્રહવાસીનું શરીર રાખોડી રંગના રબ્બરમાંથી બનેલું હોય તેવું નરમ પોચું લાગતું હતું. તેને નાક કાન જેવું કંઈ ન હતું. આંખો કપાળથી ઘણી નીચી, વિચિત્ર અને સંપૂર્ણ ગોળ હતી. આંખો પર પાપણો નહોતી. માથાનો ભાગ મોટો હતો અને તેની પર વાળ નહોતા. રાખોડી રંગના માથા પર એરિયલ જેવી 2-3 રચના લગાડેલી હતી. તેના હાથના વિચિત્ર લાંબા આંગળા પર પુશ બટન જેવી સ્વીચો હતી. સવાલ નંબર 3, ટોર્ચના પ્રકાશની પરગ્રહવાસી ઉપર શી અસર થઈ? તેના જવાબમાં આપણે લખીશું વલયે ટોર્ચના પ્રકાશનો શેરડો પરગ્રહવાસી બોસ પર નાખ્યો. બોસથી લાલ રંગ સિવાયની તરંગ લંબાઈનો પ્રકાશ સહન થઈ શકતો નહોતો. એક સામાન્ય ટોર્ચ અહીં શક્તિશાળી શસ્ત્ર પુરાવાર થઈ. બોસનો રબ્બરિયો રાખોડી દેહ આ રાતા રંગના પ્રકાશમાં જ વિકાસ પામ્યો હતો. તેથી આ સફેદ પ્રકાશથી એને બળતરા થવા લાગી. એના દેહમાંથી યાંત્રિક અવાજ આવવા લાગ્યો અને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. સવાલ નંબર 4, ત્રણેય મિત્રોના જીવ પાછળ કેમ ખેંચાવા લાગ્યા? તેના જવાબમાં આપણે લખીશું જીવ ત્રણ મિત્રોની નજીક આવ્યો. તેણે વારાફરતી ત્રણેયના હાથને પોતાના હાથ વડે સ્પર્શ કર્યો. તેના હાથના આંગળા લાંબા ને વિચિત્ર હતા. આંગળા પર પેરાશૂટ જેવી સ્વીચો જડાયેલી હતી. એનો સ્પર્શ થતા ત્રણેય મિત્રોના શરીરમાં કશોક પ્રવાહ વહ્યો. આથી ત્રણેય મિત્રો એ વિચિત્ર જીવ પાછળ ખેંચાવા લાગ્યા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1, શનિના ઉપગ્રહ ટીટાન ઉપર રાતો પ્રકાશ શા માટે છે? તેના જવાબમાં આપણે લખીશું શનિના ગ્રહ પર ફરતા વલયો છે. એમાંના બે વલયોમાંથી સૂર્યપ્રકાશ પરાવર્તન અને વક્રીભવન પામી એવી રીતે ટીટાન ઉપર આવે છે કે માત્ર મોટી તરંગ લંબાઈ ધરાવતો લાલ રંગ જ ત્યાં પહોંચે છે. એટલે ટીટાન ઉપર રાતા પ્રકાશ સિવાય બીજો પ્રકાશ જ નથી. સવાલ નંબર 2, પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને કેવી જાસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો? તેના જવાબમાં આપણે લખીશું પરગ્રહવાસી બોસ પૃથ્વીવાસીઓને એવી જાસા ચિઠ્ઠી મોકલવા માંગતો હતો કે આખી પૃથ્વી પર જેટલો યુરોનિયમ ધાતુનો જથ્થો છે એ અમને મોકલી દેવામાં આવે. પરગ્રહવાસીઓને ત્યાંની જમીનમાંથી તે મળતું નથી અને એમનું મુખ્ય બળતણ યુરેનિયમ છે. જો એમ કરવામાં નહીં આવે તો પૃથ્વી પરની સમગ્ર માનવજાતનું તેઓ નિકંદન કાઢી નાખશે. સવાલ નંબર 3,
વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી કેવી રીતે છૂટ્યા? તેના જવાબમાં આપણે લખીશું, વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી ટોર્ચને આધારે છૂટ્યા. ટોર્ચના સફેદ પ્રકાશથી પરગ્રહવાસીઓના બોસને બળતરા થવા લાગી. દેહમાંથી યાંત્રિક અવાજો થવા લાગ્યા ને એનું રબ્બરિયું પોચું શરીર ઓગળવા લાગ્યું. આથી એ વિચિત્ર જીવોમાં દોડધામ મચી ગઈ. બોસનું મૃત્યુ થયું. આમ વલય અને તેના મિત્રો પરગ્રહવાસીઓના કબજામાંથી છૂટ્યા. હવે પ્રશ્ન નંબર 2 શીખીશું. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. 1. અરે આ વગર દિવાળીએ રોકેટ કોણે ફોડ્યું વળી? આ વાક્ય વલય બોલે છે. 2. આવું મોટું પ્રકાશિત ગોળા જેવું શું હશે? આ વાક્ય વિરાટ બોલે છે. 3. આ કોઈ બીજા ગ્રહનું યાન લાગે છે? આ વાક્ય વિસ્મય બોલે છે. 4. હું નીચે જઈ મારા મમ્મી પપ્પા અને કાકાને જગાડું? આ વાક્ય વલય બોલે છે. 5. મોટાઓ આપણે માનીએ તેટલા નીડર નથી હોતા? આ વાક્ય વિરાટ બોલે છે. 6. તો અમે પૃથ્વી પરથી સમગ્ર માનવજાતનું નિકંદન કાઢી નાખશું? આ વાક્ય પરગ્રહવાસીઓનો બોસ બોલે છે. 7. ઊઠને જો કેટલો દિવસ ચડી ગયો? આ વાક્ય વલયના મમ્મી બોલે છે. આ રીતે આપણે કયું વાક્ય કોણ બોલે છે તે લખીશું. હવે પ્રશ્ન નંબર 3. પાઠમાં આવતા અવકાશ વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શબ્દો શોધો. આ શબ્દોનો અર્થ મેળવી વાક્ય પ્રયોગ કરો. સૌપ્રથમ આપણે શબ્દો મેળવીએ. આ પાઠમાં રોકેટ, સ્પેસ શટલ, એસી, વાઇબ્રેશન, જેલ, રિમોટ, એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ, બોસ, પિયાનો, ડેશબોર્ડ, કંટ્રોલ બોર્ડ, સ્પીકર, ટોર્ચ અને બેટરી જેવા વિવિધ શબ્દ આવે છે. હવે આપણે આ શબ્દોને સમજતા જઈશું અને સાથે વાક્ય પ્રયોગ કરતા જઈશું. 1. હું ક્યારેય રોકેટમાં બેઠો નથી. રોકેટ એટલે તેનો ગુજરાતી અર્થ અવકાશયાન થશે. 2. સ્પેસ શટલ ઈંડા જેવા આકારનું હોય છે. 2. સ્પેસ શટલ ઈંડા જેવા આકારનું હોય છે. શટલ એટલે અવકાશયાન થશે. 3. ઉનાળામાં લોકો એસીનો ઉપયોગ ઠંડક મેળવવા માટે કરે છે. એસીનો અર્થ વાતાનુકૂલિત યંત્ર થાય છે. 4. વાઇબ્રેશનનો અનુભવ થતા નિખિલને લાગ્યું કે ધરતીકંપ થયો. અહીં વાઇબ્રેશન એટલે ધ્રુજારી થશે. 5. જેલ ગુનેગારો માટે હોય છે. અહીં જેલ એટલે કેદખાનું થશે. 6. રિમોટનો ઉપયોગ ટીવી ચેનલ બદલવા થાય છે. અહીં રિમોટ એટલે નિયંત્રક થાય છે. 7. ઉડતી રકાબી એ એસ્ટ્રા ટેરેસ્ટ્રીયલની શોધ લાગે છે. એસ્ટ્રા ટેરેસ્ટ્રીયલ એટલે પરગ્રહવાસી થાય છે. 8. અમારા કાર્યાલયના બોસ પિયાનો સરસ વગાડે છે. અહીં બે શબ્દ છે, બોસ અને પિયાનો. બોસ એટલે ઉપરી અધિકારી અને પિયાનો એટલે પશ્ચિમનું વાદ્ય થશે. ત્યારબાદ 9-12 સુધીના શબ્દ. પરગ્રહીએ ડેશબોર્ડ પર આંગળીઓ ફેરવી. આંગળીઓ જેવી અટકી ત્યાં કંટ્રોલ બોર્ડની સ્પીકર જેવી રચનામાંથી અંગ્રેજીમાં અવાજ આવ્યો. અહીં 3 શબ્દો છે, ડેશબોર્ડ એટલે કે ગુણક કક્ષ, કંટ્રોલ બોર્ડ એટલે કે નિયંત્રણ કક્ષ અને સ્પીકર એટલે સાંભળવા માટેનું સાધન. 13 અને 14, ટોર્ચ બેટરીથી ચાલે છે. અહીં 2 શબ્દ છે, ટોર્ચ એટલે કે બત્તી અને બેટરી એટલે કે વીજ સંગ્રાહક સાધન. આ રીતે આપણે શબ્દોનો અર્થ મેળવી અને વાક્યમાં પ્રયોગ કરીશું. હવે પ્રશ્ન નંબર 4. તમને આવેલ સ્વપ્ન વિશે નોંધ લખો. અહીં હું એક પ્રતીકાત્મક સ્વપ્ન લખું છું. તમારે તમને આવેલું કોઈ પણ સ્વપ્ન તમે લખી શકો છો. એક રાત્રે મને સપનું આવ્યું. મારી મમ્મી મને મેળામાં લઈ ગઈ હતી. હું એની આંગળી પકડીને મેળામાં ફરતો હતો. ભીડમાં આંગળી છૂટી ગઈ. હું મમ્મીને શોધવા લાગ્યો અને રડવા લાગ્યો. ત્યાં લોકોએ મને એક બાજુ લઈ જઈ બેસાડ્યો.
લોકોએ છાનો રાખવા જાત જાતની વસ્તુઓ મને આપી. કોઈએ મારું નામ, હું ક્યાં રહું છું તે પૂછ્યું. હું બેઠો હતો ત્યાં અનેક વસ્તુઓનો ઢગલો થઈ ગયો. મને થયું કે આ બધું હું શી રીતે ઘેર લઈ જઈશ. જો મમ્મી મેળામાંથી ઝડપથી મળી જાય તો આ બધું એ ઊંચકી લેશે. હું પાછો એની આંગળી પકડી લઈશ. હું રડવા લાગ્યો. ત્યાં એકાએક મારી આંખ ખુલી ગઈ. હું મમ્મી સાથે પથારીમાં સૂતો હતો. આ રીતે નાના બાળકનું સ્વપ્ન મેં અહીં લખ્યું છે. તમને આવેલું સ્વપ્ન તમારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 5, ખરા ખોટાની નિશાની કરો. એક દિવ્ય સારો છોકરો છે. આ વાક્યમાં સારો એ ગુણવાચક વિશેષણ છે. આ વાક્ય સાચું છે. બે પ્રાંતિજ નાનું શહેર છે. વાક્યમાં નાનું એ ક્રમવાચક વિશેષણ છે. આ વાક્ય ખોટું છે. 3 દોડ સ્પર્ધામાં તેનો ત્રીજો નંબર આવ્યો. વાક્યમાં ત્રીજો એ ક્રમવાચક વિશેષણ છે. આ વાક્ય સાચું છે. 4 નિધિ 100 રૂપિયા લઈ મેળામાં ગઈ. વાક્યમાં 100 એ સંખ્યાવાચક વિશેષણ છે. આ વાક્ય સાચું છે. હવે પ્રશ્ન નંબર 6, એકમાંથી અનેક શબ્દ બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે, જેમ કે ભારત. અહીં ભામાંથી ભાવ, ર પરથી રમત અને ત પરથી તલવાર શબ્દ બનાવેલા છે. હવે આપણે આ રીતે જ એકમાંથી અનેક શબ્દ બનાવવાના છે. એક આઝાદી, તેના માટે આ પરથી આરતી, જા પરથી ઝાડ અને દી પરથી દીવી શબ્દ બનાવીશું. આ સિવાયના અન્ય શબ્દો પણ તમે બનાવી શકો છો. 2 દેશ સેવા, દે પરથી દેવળ, શ પરથી શરમ, સે પરથી સેવક અને વા પરથી વાળ શબ્દ બનાવીશું. 3 અફસર, અ પરથી અરજી, ફ પરથી ફણસ, સ પરથી સરોવર અને ર પરથી રકાબી શબ્દ બનાવીશું. 4 દાનત, દા પરથી દાવ, ન પરથી નગારું અને ત પરથી તળાવ શબ્દ બનાવીશું. 5 અમીરી, અ પરથી અફસર, મી પરથી મિનારો અને રી પરથી રીત શબ્દ બનાવીશું. આ રીતે તમે અન્ય શબ્દો પણ બનાવી શકો છો. હવે પ્રવૃત્તિ વિશે જોઈએ. અહીં 3 પ્રવૃત્તિઓ આપેલી છે. શિક્ષકની અથવા તો વાલીની મદદથી કોઈ મિલ ગયા, ક્રિશ અને અવતાર જેવી ફિલ્મો નિહાળો. 2 વર્તમાનપત્રોમાં આવતા અવકાશ વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરી અંક તૈયાર કરો. 3 અવકાશ વિજ્ઞાનીઓની માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો. પ્રવૃત્તિ નંબર 1, તમારા શિક્ષક કે તમારા વાલીની મદદથી કોઈ મિલ ગયા, ક્રિશ કે અવતાર જેવી આવી નાવીન્યપૂર્ણ જેમાં વૈજ્ઞાનિક ટેકનોલોજીનો ઉપયોગ થયો હોય અથવા કંઈક નવા જ વિચારો હોય એવી ફિલ્મો તમે નિહાળો. હવે પ્રવૃત્તિ નંબર 2, વિજ્ઞાનના લેખોનો સંગ્રહ કરો. છાપામાંથી આવતા વિજ્ઞાનના લેખોને કટિંગ કરી તેનો સંગ્રહ કરી અને તેનો એક અંક તૈયાર કરવાનો છે. પ્રવૃત્તિ નંબર 3, અવકાશ વિજ્ઞાનીઓ જેવા કે વિક્રમ સારાભાઈ, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા, આવા વિવિધ અવકાશ વિજ્ઞાનીઓની માહિતી એકત્ર કરી અને તમે તમારી બુકમાં લખો. આ રીતે આપણી ત્રણેય પ્રવૃત્તિઓ પૂર્ણ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયનો વિડિયો જોયો, તે મુજબ આપણે આપણી મારી નોટબુકની અંદર એમાંથી જોઈ આ પ્રશ્નો લખવાના છે. તો એ પ્રશ્નો લખી અને આપણે તૈયાર કરવાના છે. આભાર. અસ્તુ.